નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે એચડી ન્યૂઝ ટીમ અમદાવાદ શહેરના વાચ ગામમાં, જે હાથીજળ વિસ્તાર પાસે આવેલું છે, ત્યાં માધવ વિલા ફાર્મ આવેલું છે, જ્યાં ખાસ કરીને અલગ અલગ વૃક્ષોનું વાવેતર છે. છેલ્લા 5 વર્ષથી અહીંના જે માલિક છે, ઓનર છે, મયુરભાઈ વ્યાસ, જે પર્યાવરણ સાથે જોડાયેલા છે, પર્યાવરણ પ્રેમી છે. આમ તો લોકો અલગ અલગ રીતે પ્રેમ કરતા હોય છે. માતા પિતાનો દીકરા પ્રત્યે પ્રેમ હોય છે, પતિ પત્નીનો પ્રેમ હોય છે, ખાસ કરીને ભાઈ બહેનોનો પ્રેમ હોય છે. પરંતુ મયુરભાઈ વ્યાસ એવી શખ્સિયત છે, આજે આ ફાર્મના માલિક છે, વૃક્ષો સાથે એક અલગ રીતે સંકળાયેલા છે, પર્યાવરણ સેવાનું કામ કરે છે, એ વ્યક્તિ પાસેથી આપણે જાણીશું, મળીશું. અને ખાસ કરીને કે પર્યાવરણમાં પર્યાવરણને ડેવલપ કરવા માટે ખાસ કરીને આ ફાર્મ છે, ફાર્મ ડેવલપરનું કામ એ કેવી રીતે કર્યા છે, તમામ બાબતોની ચર્ચા અમે આજે તમારી સાથે કરવાના છીએ. ખાસ કરીને લોકો ચોમાસાના સમયમાં તો ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે, પરંતુ આજે એચડી ન્યૂઝની ટીમ અમદાવાદમાં વાચ ગામમાં માધવ વિલા ફાર્મમાં આવી ગઈ છે. ચાલો તો તમને મળાવીએ મયુર વ્યાસને અને ઇન્ટ્રો કરાવીએ, ખાસ કરીને આ માધવ વિલા ફાર્મનું, અહીંયા રહેલા વૃક્ષો અને પક્ષીઓની અલગ અલગ કલરવ અને મધુર આવાજો. મયુરભાઈ વ્યાસ, જેમના દ્વારા છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ફાર્મ વસાવવામાં આવ્યું છે, ફાર્મ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા અહીંના જે વૃક્ષો છે, ઔષધિઓ છે, એની જે વિશેષતા છે, એ આજે તમને જણાવવા જઈ રહ્યા છે. આવા એપિસોડ ખાસ ઓછા, બહુ ખૂબ જ ઓછા હતા, કારણ કે પર્યાવરણથી સંકળાયેલા લોકો બહુ ઓછા જોવા મળે છે. આમ તો સરકાર અવારનવાર પર્યાવરણની જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરતી હોય, પરંતુ આજે અમે તમને એવી શક્તિથી મળવા જઈ રહ્યા છે, જે કોઈ પણ સરકાર ની જે ઇવેન્ટને અલગ લઈને પોતે પર્યાવરણ ડેવલપ કરવાનું, વૃક્ષોને ડેવલપમેન્ટ કરવાનું કામ કરે, એમની જે લાગણી છે, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ છે, જે અલગ રીતે જન્મથી મૂળમાંથી નીકળી આવે. આજે અમે વાત કરવાની છે મયુરભાઈ વ્યાસ સાથે, જે આ ફાર્મના માલિક છે. ખાસ કરીને ગીર, જ્યારે ગુજરાતના લોકો દૂર દૂરથી, માત્ર ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના લોકો ગીરમાં ફરવા જતા હોય છે, ત્યારે ગીરમાં પણ મયુરભાઈ વ્યાસનું પોતાનું ફાર્મ આવેલું છે. ત્યાં પણ એમણે આની કરતાં સારું, આની જેવું જ ફાર્મ ડેવલપ કર્યું. તો શું ખાસિયત છે ફાર્મ ડેવલપ કરવાની, શું છે મયુરભાઈની ખાસિયત, મયુરભાઈને એ પર્યાવરણમાં આગળ વધવાનો, પર્યાવરણ સાથે પ્રેમ કરવાનો વિચાર ક્યારથી જન્મ્યો, એ તમામ સવાલોની ચર્ચા આજે કરવાના છે. મયુરભાઈ, સૌથી પહેલાં તો તમે અમારી સાથે જોડાયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એચડી. થેન્ક યુ સો મચ. હવે મયુર સર, સૌથી પહેલાં તો અમને એ જણાવો કે પર્યાવરણ સાથે, જ્યારે કે આજે આજની પેઢી છે, અમારા જેવી પેઢી તો પર્યાવરણથી ઘણી દૂર હોય છે, આપને આ પર્યાવરણનો વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે પ્રેમ જાગ્યો? એકચ્યુઅલી પર્યાવરણ એટલે કે હું સમજું તો વૃક્ષ છે પર્યાવરણનું સૌથી મોટું મૂડી છે આ દેશનું, અને આ પહેલો વિચાર મને ગીરના જંગલોથી આવ્યો. જ્યારે હું 15 વર્ષ પહેલાં ગીરમાં ગયેલો અને ગીરના જંગલો અમે ફર્યા, અને ત્યાંથી અમને એવું ખબર પડ્યું કે સાચી મૂડી તો આપણી પર્યાવરણ છે, અને વૃક્ષ છે ને એક ભગવાન છે, અને આપણે એવું સમજીએ છીએ કે ભગવાન આપણી સાથે હોવા જોઈએ. તો હું એવું સમજું છું કે દરેક વ્યક્તિ એમના ઘરની આસપાસ 2 વૃક્ષ વાવવા જોઈએ અને એનો ઉછેર કરવો. તો મને શરૂઆત મારી લાઈફની જ્યારે થઈ પર્યાવરણની, તો એ ગીરના જંગલો. ઓકે, એટલે ગીરના જંગલોથી તમારી શરૂઆત, ત્યારે તમારી કેટલી ઉંમર હશે, કેવી રીતે તમને આ તમારી શરૂઆત? એકચ્યુઅલી મારી એ વખતે, તમે અમદાવાદમાં કેટલા વર્ષથી રહો છો? અમદાવાદમાં 84 થી હું રહું છું,
અને ગીરના જંગલો સાથે સંકળાયેલા આજે મારે 17-18 વર્ષ પૂરા થઈ ગયા છે. અને ગીર એટલું બધું વાલું લાગ્યું જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે ગીરમાં ગયા, સોમનાથ દર્શને ગયેલા, મહાદેવના દર્શન કર્યા, અને ત્યાંથી અમને ગીરનો વિચાર આવ્યો અને અમે ગીરમાં રોકાણ કર્યું, નાઇટ હોલ્ડ કર્યો અમે ત્યાં ગીરમાં. અને સવારે મોર્નિંગમાં અમે જંગલના પ્રવાસે નીકળ્યા. ખૂબ અદભુત જંગલ, ગુજરાતની સૌથી સારામાં સારી મૂડી હોય તો ગીર. તમારી ઉંમર શું હતી એ ટાઈમે? એ વખતે મારી ઉંમર હશે આઈ થિંક 26. હું એકલો ગયો, હું ને મારા એક મિત્ર બંને સાથે ગયા, અને ત્યાંથી અમને એક લાગણીનો જન્મ થયો મારા લાઈફમાં કે ભાઈ વૃક્ષ સાથે પ્રેમ કરવો બહુ જરૂરી છે, વૃક્ષ એ આપણી સાચી મૂળ. એટલા માટે ત્યારથી અમને આ એક વિચાર આવેલો કે આપણે વૃક્ષનું જતન કરીએ. જ્યાં જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આસપાસમાં વૃક્ષો હોવા જોઈએ. સિમ્પલ એનો લોજિક છે કે વૃક્ષમાં ઈશ્વર વસે છે, એટલે એ જ્ઞાન અમને એ વખતે આવી ગયું જ્યારે અમે 26 વર્ષના હતા. એટલે આજે 15-17 વર્ષ પહેલાની વાત છે. સર મને એ જણાવો કે વૃક્ષો અને જનરલી અત્યારે જેમ કે કાગળોમાં ઘણા લોકો કાપે છે, વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, ખાસ કરીને અમદાવાદમાં ઉદ્યોગો વધતા જતા ખાસ જંગલો નાટી રહ્યા છે, તો કદાચ વૃક્ષોનું જતન નહીં કરવા માટે સરકાર તો ઘણા કામો કરે છે. આપણે માન્યું કે સરકાર રોજ બરોજ નવા કાર્યક્રમો કરે છે, લોકોમાં જાગૃતિ લાવવાનો કાર્ય કરે છે, પરંતુ માનવી નહીં જાગે વૃક્ષો પર કેવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં આપણને જોવી પડશે. કમલેશભાઈ તમે આ પરિસ્થિતિ ઓલરેડી જોઈ લીધી છે 4 વર્ષ પહેલા. કોરોના જે તમે જોયો, તો કોરોના વખતે 4 વર્ષ પહેલા કોઈ સિંગલ વ્યક્તિને એવી ખબર નહોતી કે શરીરમાં ઓક્સિજન હોય છે, અને એ ઓક્સિજન ચેક કરવામાં આવે. ડૉક્ટર આપણને ચેક કરતા કે 50% છે, 60% છે, 90% છે, જેટલો લો ઓક્સિજન એટલું જીવ જોખમમાં ચાલતો. એટલે જો અગર નવી પેઢી જો વૃક્ષોને ઉછેર નહીં કરે તો જે ગરમીનું પ્રમાણ વધતું જાય છે અમદાવાદ શહેરમાં, આપણે જોઈએ છીએ 44-45 ડિગ્રી સુધી, અને આ વખતે તો ખૂબ જ ગરમી પડી છે. ઓકે, અને એ ગરમીમાં મેક્સિમમ કેસીસ એવા આવ્યા છે કે લોકો ચક્કર કહીને પડી ગયા છે, હાઈ બીપીના પ્રોબ્લેમ, ઝાડાઉડીના પ્રોબ્લેમ. દર્શક મિત્રો તમને જણાવી દઉં, આ વખતે ભારતના ઇતિહાસમાં સૌથી વધારે ગરમી પડી છે, આ સરકારી આંકડો કહી રહ્યો. સરકારી આંકડો એટલે કહેવાનો મતલબ એક જ છે કે વૃક્ષોનું જે જતન કરવાની જગ્યાએ વૃક્ષો જે કાપવામાં આવે છે એની આ સીધી અસર થઈ છે, એના કારણે આ ગરમીનો પારો હંમેશા વધતો જાય છે. અને જો ગરમી સદંતર વધતી જશે ને તો મને જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવનાર 5 વર્ષમાં આ ગરમી 50 પણ પહોંચી શકે જો વૃક્ષ નહીં વાવો તો. વૃક્ષો એ ઓક્સિજનનું સૌથી મોટું કામ કરે છે. તમને કદાચ નહીં ખ્યાલ હોય તો વર્લ્ડની અંદર એમેઝોનનો જંગલ જે છે એ 25% ઓક્સિજન આખા વર્લ્ડમાં પહોંચાડે છે. તો તમે વિચારો કે કેટલા સમુદ્ર પાર છતાં પછી આપણે એમનું ઓક્સિજન લઈએ છીએ. તો આપણે સમજવાની વસ્તુ છે કે આપણે કેમ આપણું ઓક્સિજન ના ઉત્પન્ન કરીએ. દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ, દરેક વ્યક્તિએ વૃક્ષનો ઉછેર કરવો જોઈએ, અને વૃક્ષ હંમેશા ફાયદો આપે છે. વૃક્ષ ક્યારે પણ નુકસાન થતું નથી. વૃક્ષોથી હંમેશા ઔષધિ તૈયાર થાય છે, એ ઔષધિના દવાઓ બને છે, એ દવાઓ આપણા શરીરને બહુ જ કામ આવે છે. એટલે મારું દર્શક મિત્રોને એક જ વસ્તુ કહેવું છે કે તમે મેક્સિમમ વૃક્ષોને વાવો. આ સમય છે, આ બહુ સાચું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે અત્યારે, આ સમયે દરેક અમદાવાદીએ કોર્પોરેશનનો ટાર્ગેટ છે 30 લાખ વૃક્ષો, જે હું જાણું છું એમાંથી વર્ષે એક વર્ષે 30 લાખ વૃક્ષ આપણે ઉગાડવા જોઈએ અમદાવાદ શહેરમાં. વર્લ્ડનો તો આખા ભારત દેશનો ટાર્ગેટ ગણશું તો 500 કરોડ વૃક્ષની જરૂર છે. ઓકે, એક તમારા આંકલન મુજબ, અભ્યાસ મુજબ તો આપણે અમદાવાદના શહેરમાં રહીએ છીએ તો આપણે 30 લાખ વૃક્ષની જરૂર છે. 30 લાખની વૃક્ષની ઘટ છે, પણ આમ જોઈએ તો કમલેશભાઈ 1.25 કરોડથી વધારે અહીંયા પબ્લિક વસે છે અમદાવાદમાં, આઈ થિંક એનાથી વધારે પણ હશે. દરેક વ્યક્તિ એક સંકલ્પ લે કે હું આ ચોમાસું બેઠું છે અને એક વૃક્ષ વાવું, તો આપણો ટાર્ગેટ ઇઝીલી મહિનામાં પૂરો થઈ જાય, આરામથી આપણે આપણો ટાર્ગેટ પૂરો કરી શકીએ. દર્શક મિત્રો એક મહત્વની શીખ તમને મળી રહી છે કે જો વૃક્ષો નહીં વાવો ને તો આપણે જે કોરોનામાં સમય જોયો છે ને, આપણા કેટલાય જે વડીલો હતા, આપણા મિત્રો હતા જેમણે પોતાનું જીવ ગુમાવ્યું, ક્યાંક ને ક્યાંક એમાં આ પર્યાવરણનું નિકંદન, વૃક્ષોનું નિકંદન એમાં ભાગી જાય છે. કારણ કે તમે ને મેં ઓક્સિજનની અછત માટે, ઓક્સિજન માટે લડતા લાખો નાગરિકોને આપણે જોયા છે, મરતા જોયા છે, ત્યારે ખબર પડી, સરકારને પણ ત્યારે ખબર પડી કે વૃક્ષોનું મહત્વ છે. કારણ કે આપણે તો દેશની ભાગમ ભાગમાં ઉદ્યોગોના વિકાસમાં, પૈસા કમાવાના વિકાસમાં આજે વનસ્પતિનું જતન છે ને એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડી રહ્યા છે. સજીવોનું જતન પણ સર એટલા માટે એટલું જરૂરી છે ને, જેમ કે અહીંયા આપણે અહીંયા ફાર્મમાં બેઠા છીએ તો પક્ષીઓનો એક સારો ભલો અવાજ આવે. બિલકુલ, તેમને કેવી રીતે તમે મારું વૃક્ષનું જતન કરવાના ઘણા બધા સમીકરણો છે. અહીંયા અમદાવાદની અંદર તો મેં કદાચ છેલ્લા ઘણા ટાઈમથી ચકલી જોઈ નથી સિટીની અંદર.
તો મારા ફાર્મ ની અંદર જયારે મેં આ જગ્યા જયારે પરચેસ કરી ત્યારે મારો પહેલો જ ગોલ હતો કે અહીંયા મિનિમમ 500 વૃક્ષ હોવા જોઈએ. એની પાછળનું સમીકરણ એ હતું કે જયારે 500 વૃક્ષ નું એ જતન થશે એટલે 1000 થી વધારે પક્ષી અહીંયા રહેશે મારા. સૌથી પુણ્યનું કામ આપણે એ કરીએ છીએ કે જે બોલી શકતું નથી ને સાંભળી શકતું નથી એવા પક્ષીઓને આપણે તો સરસ જગ્યા આપીએ છીએ અને એ લોકો અહીંયા રહે છે મારી સાથે કલરવ કરે છે. આ સૌથી મોટો મને ફાયદો છે. બીજી વસ્તુ એ છે કે વૃક્ષની દિવસે સવારથી સાંજ સુધીમાં મેક્સિમમ તમને ઓક્સિજન આપે છે. ઓકે, એટલે કે તમે અહીંયા 1 કલાક પણ રહેશો ને તો તમારું બોડી જેમ મોબાઈલ ચાર્જ કરીએ છીએ એમ આપણું બોડી પણ ચાર્જ થતું હોય એટલે આપણને બીમાર થતા અટકાવે છે. બિલકુલ બિલકુલ, રોગ પ્રતિકારક શક્તિ અહીંયા ખૂબ જ સારી આપણે મેન્ટેન કરી શકીએ છીએ. અને હું તો ઈચ્છું છું કે દરેક નાગરિક, અમદાવાદના દરેક દર્શકો એવરી ડે આ મોસમ છે, આ જગ્યા એવી સરસ છે, આ એક આપણને ચાન્સ મળ્યો છે કે આપણે આજે જ 2 વૃક્ષ વાવી આજથી શરૂઆત કરીએ. તો તમે વિચારો કે 30 લાખ વૃક્ષનું વાવેતર જો અમદાવાદ સિટીમાં થઈ જાય તો અમદાવાદ એક ગ્રીન સિટી બની શકે એવું મારું વિચાર છે. ઓકે સર, મને એ જણાવો કે આપે આથી 5 વર્ષ પહેલા અહીંયા જે વૃક્ષો ડેવલપ કર્યા છે કેવી રીતે લાયા હતા, કેવી રીતે ડેવલપ કર્યું છે, શું પ્રોસિજર હોય છે, એની થોડીક વિશેષતા અમે તમે બિલકુલ આજે વિકસિત થઈ ગયા છે સારા એવો. બિલકુલ, આ બધા જ વૃક્ષોને મને ઉછેરવામાં મિનિમમ 2 વર્ષ જેવું થયું છે. તમે પૌધા લાયા? હા, મેં એકદમ નાના છોડ લાવ્યો હતો જેમ બાળક જન્મે એમ એવી રીતે, અને બિલકુલ પૂરતું 2 વર્ષ મેં ધ્યાન આપ્યું છે. એને ખાતરની જરૂર પડે તો ખાતર આપેલું છે, જ્યાં બિયારણની જરૂર પડે ત્યાં બિયારણ આપેલા છે. એટલે બિલકુલ એક નાના બાળકને આપણે જેમ સાચવીએ એવી રીતે અમે એને સાચવેલા છે. અને ખૂબ સુંદરતા આજે એ સાચવણી અમને ગર્વ લેવડાવે છે કે અમે જે કામ કર્યું છે એનું અમને ફળ મળ્યું છે. અને આ વૃક્ષોમાં આજે બી ફળ બી આવે છે. અહીંયા જામફળ છે, કેરી છે, કેસર કેરી પણ આપણે લાવેલા છે, ગીરથી કેરી બી ખાધી. હા, કેરી પણ એની અમે ખાધી છે, જાંબુ છે, અહીંયા દાડમ છે. પણ એ બતાવવાના છે હો તમારા દર્શક મિત્રો. હા બિલકુલ બિલકુલ, આપણને મયુર સર બતાવશે, ખાસ તમને જોવાના છે. હા, બદામ છે અહીંયા, દેશી બદામ આપણા ત્યાં છે. એ સિવાય ઘણા બધા ફ્રૂટ અહીંયા મેં ડેવલપ કરેલા છે, એનો લાભ બધાને મળે છે, આડોસ વાડોસ ને પણ મળે છે. ફ્રૂટ અંદાજિત એક બે નામ? દાડમ છે, જાંબુ છે અહીંયા, એ સિવાય કેરી છે અહીંયા. અને વૃક્ષનું આયુષ્ય ખૂબ જ સારું છે, 25 વર્ષ 50 વર્ષ નું આયુષ્ય છે આ બધા વૃક્ષો. એટલે હું એવું કહું કે માણસ કરતા પણ સારું, માણસ કરતા ખૂબ સારું, માણસ કરતા કદાચ ઓછું આયુષ્ય હશે, પણ માણસના આયુષ્ય માટે બહુ સારું છે. એટલા માટે માણસનું મિત્ર છે, માનવ મિત્ર છે. બિલકુલ, માણસ માટે ખૂબ સારું. અહીંયા જો 5 દિવસ કોઈ વ્યક્તિ રહે છે ને તો એ 15 દિવસની એનર્જી લે છે. સર એક વસ્તુ તો માની લીધી કે જે રીતે લોકો, હું પોતે આખો દિવસ કામ, પછી મારા કેમેરામેન એ પણ કામ કરે, દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કામ, પણ તમે 365 દિવસ આમ્યો હોવ છો સર, એ તમારી ખાસિયત શું છે એ જણાવો. 365 દિવસ તમે એને જે તમે એમ કહેવાય ને કે મને એવું લાગતું હોય કે જે રીતે લોકો પોતાના પરિવારને ન મળે તો શાંત ન બેસતા હોય, પોતાના દીકરાને ન મળે તો શાંત, પણ તમને ફાર્મ સાથે એવી લાગણી, તમે ફાર્મને ન મળો તો તમનામાં તમારામાં બેચેની જોવા મળતી હોય. તો એવું તો શું છે કે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જ્યાં લોકો માત્ર પૈસા માટે દોડતા છે, તમે તમારા ફાર્મ માટે, વૃક્ષો માટે, પર્યાવરણ માટે દોડો છો, હું સર્ચ કરું છું સર. મૂળ મુદ્દો એ છે કે આ ફાર્મ સાથે મારું આખું પરિવાર સંકળાયેલું છે, અને આ ફાર્મની અંદર રહેતા તમામ પક્ષી, અહીંયા મારા ડોગ પણ છે બંને, એક પોપટ છે મારી પાસે જેને મેં આઝાદ રાખેલો છે. અચ્છા, પોપટ આઝાદ છે, પિંજરામાં નથી. એક પોપટ છે ને ફાર્મમાં છે, બીજે ક્યાંય જતું નથી, ક્યાંય નથી જતું, એ ક્યાંય નથી જતું, એટલે એ આઝાદ છે. એટલે હવે આજની યુવા પેઢીને આપણે સમજીએ તો ભગવાનને ભૂલી ગયા છે. લોકો તમે જેમ બોલ્યા કે પૈસાની પાછળ સતત દોડધોડ કરે છે, ટેલિફોન, સ્માર્ટફોન, તો મારું એવું કહેવું છે કે ફાર્મ પર રોજ આવવા માટે મને એક લાગણી એવી છે કે હું ભગવાન સાથે બેસું છું રોજ 2 કલાક. આ ભગવાનની એક એવી પ્રકૃતિ છે કે આમાં ઈશ્વર વસેલો છે દરેક જાણ, અને મારે એ 2 કલાક ફક્ત એમની પાસે સંવાદ જ થતો હોય છે ભગવાન સાથે. એટલે મને એક લાગણી પણ છે
અને મનની શાંતિ પણ મળે છે. એના માટે હું અહીંયા આવું છું. જે રીતે સર હું અમદાવાદમાં 2-2.5 વર્ષ પહેલા આવ્યો હતો, કોઈ પણ નાગરિક અમદાવાદમાં રહેતો હોય તો એવું કહેતું કે અહીંયા રહેવા જેવું નથી, કારણ કે જે રીતે ઉદ્યોગો વધ્યા છે, જે રીતે પોપ્યુલેશન વધ્યું છે, જે રીતે ટ્રાફિક વધ્યું છે, ક્યાંક ને ક્યાંક અત્યારે અમદાવાદનું દર 5માંથી 1 વ્યક્તિ પીડિત છે, બીમાર છે, ક્યાંક ને ક્યાંક આવા પોપ્યુલેશન. જો કે ગવર્મેન્ટ પણ ઘણા કાર્યક્રમો કરે છે, તો આ તો અમૃત કહેવાય અમદાવાદમાં. તમારા તમારું જે ફાર્મ છે, ઉચ્ચો છે, એ વિશે શું કહેશો? હું તો અમદાવાદના દરેક નાગરિકને પર્સનલી એવી રિક્વેસ્ટની વાત કરું છું કે દરેક લોકોએ આ ટાઈપનું ફાર્મ હાઉસ બનાવવું જોઈએ, જેમની પાસે સગવડ હોય તો. અને સગવડ થયા પછી, બનાયા પછી જેમની પાસે સગવડ નથી ને એમને લાવવા જોઈએ, જેથી કરીને આ સાનિધ્યનો લાભ દરેક વ્યક્તિને મળવો જોઈએ. તો અમદાવાદની આસપાસ ઘણા એવા ખેતી લાયક જગ્યાઓ છે જ્યાં તમે વૃક્ષોને સરસ ડેવલપ કરી શકો. માનીએ છીએ કે અમદાવાદ સિટી એ કોન્ક્રીટથી બનેલી સિટી છે, એટલે પૂરતા વૃક્ષ ના પણ હોય, પણ એવું પણ નથી કે ત્યાં વૃક્ષ ના વાવી શક્યા. એવી પણ ઘણી જગ્યાઓ છે કે આપણે વૃક્ષારોપણ કરી શકીએ. તો હું તો નાગરિકને, બધાને, દર્શકોને એક જ વિનંતી કરું છું કે તમારી સોસાયટીમાં ક્યાંય પણ તમને ખૂણો મળી જાય ત્યાં તમે વૃક્ષ વાવી શકો. સૌથી પહેલી વાત એ છે. દર્શક મિત્રો, જે રીતે મયુર વ્યાસ સરે કીધું કે વૃક્ષોને સાચવી રાખવું એ માનવતાને સાચવી રાખવું, માનવ જીવનને સાચવી રાખવું જરૂરી છે, કારણ કે કોરોનામાં આપણે જોયું. હવે સાથે હવે હું આવી રહ્યો છું ગીર ઉપર, ખાસ કરીને મયુરભાઈ આ છું. ગીરમાં પણ એક ફાર્મ છે, જ્યાં આમ તો ગીરની વાત કરીએ તો ગીર બે ભાગમાં વહેંચાયેલું છે, પશ્ચિમ અને પૂર્વ, સાસણ અને ધારી. તો શું છે સાસણ અને ધારીનું વિશેષ મહત્વ, ખાસ કરીને લોકો કેવા સમયમાં ગીર જતા હોય છે, ગીરની ખાસિયતો શું છે જાણીએ મયુરભાઈ. મયુરભાઈ, સાસણ અને ધારી શું મહત્વ છે, શું વિશેષતા છે? ગીર છે ને એને નામ આપવાનું છે ધારી ગીર, ઘણો પ્રચલિત છે ગાંડી ગીર. તેની જેટલી પણ વસેલી વસ્તી, જેટલા પણ ત્યાંના લોકો છે, ખૂબ પ્રેમાળ છે. સૌ પ્રથમ તો ખૂબ હૃદયના ભોળા માણસો ત્યાં વસવાટ કરે છે. અને સૌથી મોટી વાત એ છે કે એશિયાના 5 દેશની અંદર ગુજરાતની અંદર આપણો સિંહ પણ વસવાટ કરે સાથે સાથે. સિંહની ગર્જના એ ગુજરાતનું ગૌરવ છે સૌથી પહેલાં. એટલે ગીર સૌથી પહેલાં સિંહ માટે ખૂબ જ પ્રખ્યાત થયેલું એક પ્રવાસન સ્થળ છે. નજીકમાં આપણે જઈએ તો આપણા ઈષ્ટ ભગવાન મહાદેવ સોમનાથ દાદા પણ ત્યાં બિરાજમાન છે વિસ્તારમાં. અને ધારી જેવું એક સરસ પ્લેસ છે જ્યાં તુલસીશ્યામ કરીને ઠંડા અને ગરમ પાણીના નેચરલ કુંડ છે, એ લોકોને આપણને ભણવામાં પણ આવતું. એની સિવાય હમણાં સરકાર તરફથી ખૂબ સરસ આયોજન કર્યું છે, અને આંબાડી સફારી પાર્ક પણ બહુ ગવર્મેન્ટ દ્વારા સર ડેવલપ કરવામાં આવ્યું. આંબાડી સફારી પાર્ક ગુજરાત ગવર્મેન્ટને સાનિધ્યમાં એ આંબાડી સફારી પાર્ક સ્થળ બનાવવામાં આવ્યું, આંબાડી સફારી પાર્ક એને ડેવલપ કર્યું છે, જેથી કરીને તમામ વર્લ્ડમાંથી જેટલા પણ પ્રવાસીઓ આવે છે એ લોકોને સિંહ જોવાનો લાભ આંબાડી ફોરેસ્ટની અંદર. એટલે ત્યાં જીવતો જાગતો સિંહ ફરતો દેખાય? બિલકુલ જીવતો જાગતો. ત્યાં કેવી રીતે ગ્રાહકો, સોરી, જે યાત્રિકો જે ત્યાં ફરવા આવતા હોય છે, પર્યટકો, એને કેવી રીતે ત્યાં બેરીગેટિંગ સાથે સિંહને નુકસાન ન પહોંચે, લોકોને કેવી રીતે વ્યવસ્થા? એટલે એ વ્યવસ્થા સરકારની એવી છે કે ત્યાં બંધ બોડીની એક બસ છે, એ લોકોએ મૂકેલી છે, અને એમાં તમને બેસાડીને સિંહના દર્શન કરવા લઈ જાય છે. જેથી કરીને એક એવું વસ્તુ કહેવાય છે કે સિંહ આઝાદ છે ને તમે બંધ છે. ઓકે, એટલે ટેરિટરી એની છે, એની ટેરિટરીમાં આપણે ફરીએ છીએ ને, એટલા માટે. એટલે સિંહનું એ વિસ્તાર છે, એટલે અને સિંહના કોઈ ઠેકાણા હોતા નથી, સિંહના ઠેકાણા નથી હોતા. આપણે ગામે ગામ વપરાતું શબ્દ, વાત વાતમાં આપણે ક્યાંક બેઠા હોઈએ મિત્રો તો એમ જ કહીએ કે ઠેકાણા તો સિંહના હોતા જ નથી. દરેક વ્યક્તિ પોતાને અંદરથી સિંહ માને છે, પણ મયુરભાઈને સિંહ સાથે અલગ પ્રેમ છે. હું પણ સિંહને પ્રેમ કરું, પણ મયુરભાઈનો પ્રેમ સિંહ સાથે વિશેષ, એમની પાસેથી જાણીશું. તો એનું કારણ ભારતની અંદર ગુજરાતમાં વસતો ગીરનો સિંહ છે ને, એ સામાજિક છે, પબ્લિક સાથે ટેવાયેલો સિંહ છે. સાઉથ આફ્રિકામાં પણ મેં પ્રવાસ કરેલો છે, ત્યાંના સિંહ સાથે પણ મેં નજીકથી એને જોયેલો છે, સમજેલો છે. પણ જે ગીરનો સિંહ છે એ કમ્પ્લીટ રાજાની ગુણ ધરાવતો સિંહ છે, એટલે બહુ વાલો છે, પબ્લિક સાથે જોડાયેલો છે. દરેક નાનામાં નાના પ્રાણીઓનું એના ભોજન પછીનું ધ્યાન આપતો આ એક સિંહ છે જે ગીરમાં વસે છે. એટલે કે ઘણા બધાને એવું સમજતા હોય કે ભાઈ એને શિકાર કર્યો છે અને ખોરાક પૂરું કરી દેશે, એવું નથી. 25% ખોરાક છોડી દે છે જંગલમાં, એને ખબર છે કે મારા સિવાય પણ ઘણા બધા બીજા પણ પ્રાણીઓ છે કે જેને મારે આ જમણ પૂરું પાડવાનું છે. અને ખૂબ રોયલ પ્રાણી છે, અને
એને જોવાથી તમને સાક્ષાત માતાજીના દર્શન થાય એવો અનુભવ તમને થાય અને ઈશ્વરનું દર્શન કર્યા હોય એવો અહેસાસ થાય. આ એક ગીરનું સિંહ સર. આપણે એશિયાઈ સિંહ, જેમ કે સમગ્ર વિશ્વમાં બે જ જગ્યાએ સિંહનો વસવાટ છે, એક આફ્રિકામાં, બીજું આપણા એશિયાના ભારતના ગુજરાતમાં, જે ગીરમાં આપણે ગર્વ અનુભવીએ છીએ કે ગુજરાતના નાગરિક છે સિંહ, જ્યાં જંગલનો રાજા, દેશનો રાજા અહીંયા રહે છે પ્રાણીઓ. તો સર મને એ જણાવો કે આફ્રિકન સિંહ અને ભારતીય સિંહમાં શું ફરક છે? આફ્રિકન સિંહ ભારતીય સિંહ કરતા થોડુંક વધારે જંગલી છે. ગુણ બંનેના સેમ છે. ગુણ એટલે કે જંગલી ગુણ કે હેટ્રિક કરવો, શિકાર કરવાના, એના રહેવાના, ફેમિલી સાથે રહેવાના, હા, એના એના ઘણા બધા પ્રકાર સરખા છે. પણ જે ગીરનો સિંહ છે એ અમારી ભાષામાં સમજણો સિંહ અમે એવું કહીએ છીએ. જ્યાં સુધી અમે 11 વર્ષથી 12 વર્ષથી એની પાછળ પ્રિડિક્શન છે મારું કે સિંહના ગુણ કયા ગયા છે, અને ગીરનો સિંહ ક્યારે પણ આજ દિન સુધી એટેક કરતા મેં જોયો નથી. કોઈને પણ માનવી સિવાય કે એનામાં કોઈ બીમારી આવી ગઈ હોય. જેમ આપણો પરિવાર છે, એનો પણ પરિવાર છે, પરિવારમાં કંઈ ઝઘડા ચાલતા હોય, એ સિવાય ચોમાસાના પિરિયડમાં મેટિંગ પિરિયડ ચાલતો હોય છે, ત્યારે જો કોઈ ડિસ્ટર્બન્સ થાય તો જ એ સિંહ આપણને એટેક કરી શકે. બાકી સિંહ ક્યારેય કોઈની પર એટેક કરે. પ્રેમાળ સિંહ બિલકુલ એકદમ આપણે કહી શકીએ કે જંગલની અંદર પબ્લિકથી લઈને ગામડાઓની તમામ પબ્લિક સિંહને ખૂબ સાચવે છે. અને બીજું હું તમને વાત કરું તો ગીરની અંદર જ્યાં સુધી મેં જે અધિકારીઓ સાથે બેસેલો છું, મળેલો છું, સંવાદ થયેલો છું, તો એમાં આજથી 6-7 વર્ષ પહેલાં રામરતન નાલા કરીને DCF ગીરમાં નોકરી કરતા, એમને ખૂબ સરસ જંગલ સાચવ્યું. ફોરેસ્ટરો ખૂબ સરસ જંગલ સાચવે છે. બીટ ગાર્ડ ખૂબ સરસ જંગલ સાચવે છે. આપણા વ્યવસ્થા માટે પોલીસ છે, એમની વ્યવસ્થા માટે ફોરેસ્ટ ઓફિસર છે. આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ. એમને કોઈ સમજી શકતું નથી, બોલી શકતું નથી, છતાં પણ આ ફોરેસ્ટની વર્દી એ લોકોને ખૂબ સારી રીતે ટ્રીટ કરે છે, ખૂબ સારી રીતે સાચવે છે. અને એ લોકો ખરેખર બધા જ ધન્યવાદના પાત્ર. તો દર્શક મિત્રો, આ હતા અમારા મયુર વ્યાસ સર, કે જે પોતે પર્યાવરણ સાથે, પ્રાણીઓ સાથે, ખાસ કરીને સિંહ સાથે અલગ લાગણી ધરાવે છે. પરંતુ અત્યારે અમે તમને ખાસ કરીને જે આ એમના ફાર્મમાં જે વૃક્ષો છે, કેવા પ્રકારના વૃક્ષો છે, કેવી એની મનમોહકતા છે, જે આપણને આનંદિત કરી દે. અમે લોકો નથી ફરવા જતા ગુજરાતના ભારતના કોઈ ગામડામાં, બીજી કોઈ જગ્યાએ, અમે તો ફરવા આવીએ છીએ મયુરભાઈના ફાર્મમાં. તો ચલો તમને દર્શન કરાવીએ અહીંના, ખાસ કરીને વૃક્ષોનું અલગ અલગ ઔષધિનું, જે ઔષધિ તરીકે પણ તમે ઉપયોગ કરો. પર્યાવરણની વાત કરીએ તો એમાં બોરસલીનું એક આગવું મહત્વ છે. કદાચ તમે બોરસલીનું નામ સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય તો આજે જણાવીએ કે બોરસલી શું છે. ખાસ કરીને બોરસલીને આધ્યાત્મિક અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. લોકોમાં અલગ ઉર્જા ભરવાનું કામ આ બોરસલી વૃક્ષ કરે છે. તો જાણીએ મયુરભાઈ પાસેથી બોરસલી વિશે જણાવો સર. બોરસલી એક આધ્યાત્મિક વૃક્ષ છે, અને બોરસલી જો તમે એનું વૃક્ષારોપણ તમારા ત્યાં કરો છો, આધ્યાત્મિક દ્રષ્ટિથી કહેવામાં આવે છે કે તમે 100 હવન કરો ને, પુણ્ય તમને એક બોરસલી આપે છે. એટલે સૌથી પહેલી વસ્તુ તો આધ્યાત્મિક ને ધોરણે તમામ લોકોએ બોરસલીને વૃક્ષારોપણ એના ઘર પાસે, એને ફાર્મમાં, એની ઓફિસની આસપાસમાં, કઈ જગ્યા મળે તો કરવું જોઈએ. પોતાના ઘરમાં બી આ આરામથી ઘરની આસપાસ કરી શકાય. બીજી વસ્તુ કે એનો છાંયો પણ ખૂબ સારો હોય છે, આગળ જતા એ ખૂબ આગળ વધે છે, ખૂબ મોટું પણ થાય છે. અને ખાસ નમ્ર વિનંતી દર્શકોને કે ગુજરાત ગવર્મેન્ટની તમામ નર્સરીમાં બોરસલીનો વસવાટ છે, જે તમને ગવર્મેન્ટ ફ્રી આપે છે. ગવર્મેન્ટ પણ ફ્રી આપે છે લોકોને, ગમે ત્યાં વાવી શકે, કોઈ પણ જગ્યાએ આવે. તો આજે જ જાઓ, આજે જ તમે જાઓ, કાલે ટાઈમ મળે તો કાલે જાઓ, 2 બોરસલી લો, એક વ્યક્તિ અને પોતાના ઘર પાસે એનો વૃક્ષારોપણ. હું તો ફટાફટ આજે જ જવાનો છું બોરસલી લેવા માટે, કારણ કે સાંભળ્યા પછી મારાથી પણ નથી રહેવાતું. બોરસલી તો આજે મારે એક તો વાવવું છે. હવે આપણે વાત કરીએ નવા વૃક્ષ. મારી સામે આ એક વૃક્ષ છે જેમણે મયુરભાઈએ ખૂબ પ્રેમથી લાટથી વાવેલું. તમે એન્ટર થશો ફાર્મમાં તો સૌથી પહેલું અહીંયા મયુર સરની સામે આપણે જોશું તો અહીંયા એક સારો એક રહેવા માટે રૂમ પણ બનાવ્યો છે. પરંતુ એની સામે આ એક વૃક્ષ આવેલું છે. શું નામ છે, શું ખાસિયત છે, કેવી ઔષધિ છે જાણીશું. સર જણાવો આ વૃક્ષનું નામ અને શું ખાસિયત. આ વૃક્ષનું નામ છે કદમનું આ ઝાડ છે. અને આની મૂળ ખાસિયત છે આધ્યાત્મિક ખાસિયત. કૃષ્ણ ભગવાન એમની નીચે આરામ કરતા. ઓકે, એટલા માટે આ એકદમ શાંતિપ્રિય વૃક્ષને આપણે કહી શકાય. અને આના જે બીજ આવે છે એને ઔષધિમાં ઉપયોગ કરવામાં આવે છે. અમે એવું સાંભળ્યું છે કે આની ઔષધિ એવી બને છે કે આના બીજ જો ખાય તો ડાયાબિટીસમાં એનો ઘણો મોટો ફાયદો થાય છે. ઓકે, ડાયાબિટીસને ખાસ ઉપયોગી ઔષધિ તરીકે આને લેવામાં આવે છે. તો કદમ એક એવું વૃક્ષ છે જો તમને ડાયાબિટીસ હોય, ખાસ કરીને વડીલો
આપણે ડાયાબિટીસના ઘણા રોગ હોય છે, તો કદમનું ઝાડ વાવી શકે છે અથવા તો ક્યાંકથી એને ઓળખીને એની ઔષધિ બનાવીને યુઝ કરી શકે. તો અમે તમને મળાવીશું એક બીજા પૂછ. તમે ફાર્મમાં ફરતા ફરતા ગયા તો અમને દાડમ પણ જોવા મળી, બદામ પણ જોવા મળી, ત્યારે મને તો ખાવાનો ખૂબ અત્યારે ચસ્કો લાગ્યો છે. ત્યારે મયુરભાઈ પાસેથી જાણીએ કે કોઈ બીજું મારું મિત્ર આવે અથવા તમે જે વિડીયો જોશો તમે કદાચ અહીંયા આવો, તો મયુરભાઈ તમને આપણે કઈ જાણીએ સર, તમારા મિત્ર વર્તુળમાં બદામ ખાવી હોય તો અહીંયા આવે તો લઈ શકે? એની ટાઈમ અહીંયા આવો, વગર ચાર્જે, વિના મૂલ્ય. કોઈ આમ અહીંયા આમ પણ કોઈ મૂલ્ય નથી, કારણ કે આનું મૂલ્ય જ બહુ વધારે છે, એટલાનું મૂલ્ય નથી. એટલે તમે આવી શકો, અહીંયા તમે રહી શકો આખો દિવસ. ઘણા લોકો અહીંયા આવે છે આ ફાર્મની અંદર. આ વર્ષે 5,000થી વધારે લોકો અહીંયા પિકનિક કરી ગયા છે. સારો જીવો મળે. ચલો, મારી જોડે તો ફાર્મ નથી પણ હું આવતો જ રહે છે. આપણે હવે મુલાકાત કરીએ બીજા વૃક્ષ. માધવવિલા ફાર્મમાં એક કેસર કેરીનું પણ વૃક્ષ છે. એમ તો કહેવાય છે ફળનો રાજા કેરી છે. એમાં પણ કેસર કેરી વાત આવે તો એની વિચારધારા, એનો જે સ્વાદ છે ને, મન મોહી જાય. ઉનાળો ગયો છે, પરંતુ હવે નેક્સ્ટ ઉનાળો આવશે ત્યારે આપણને કેરી ખાવા મળશે. હવે મયુરભાઈ પાસે જાણીએ કે કેવી રીતે આમને આવેલું છે, કેટલા વર્ષ થયા. આ વૃક્ષને આજે 3 વર્ષ પૂરા થઈ ગયા છે, 3.5 વર્ષ જેવું થયું છે. અને આ વૃક્ષે આ વખતે 7 પેટી કેરી પણ આપી છે. શું વાત છે! એ કેરીની પેટી આપ ક્યાં ક્યાં મોકલાવી? ઘરે કઈ ગયા મિત્રોને? મિત્રોને પણ મોકલાવી છે, ઘરે પણ ખાધી છે, અને બધા એનો આનંદ લીધો છે. કેસર કેરીનો સૌથી મોટો ફાયદો એ છે કે આ કેરી ખાવાથી આપણા બ્લડ શુદ્ધ થાય છે, એટલે કે લોહી શુદ્ધ થાય છે. અને કેસર કેરી એ ફળનો રાજા છે, એટલે તમને હંમેશા જેટલી પણ ખાઓ એટલી એની મજા અલગ જ છે, ખાધા જ કરી એવું આપણને લાગે છે. એટલે આ બે રીતે એમ અનુકૂળ છે. એકવાનો જે વૃક્ષનો છાયો છે એ ખૂબ સુંદર છે. અહીંયા અમારા પ્રાણીઓ બેસે છે નીચે અને બિલકુલ આરામ કરે છે. બીજી વસ્તુ કે કેરી બહુ સુંદર આવી છે આ વખતે મારે, અને કેરીના કારણે લોહી શુદ્ધ થાય છે એવું મેં સાંભળ્યું છે અને વાંચેલું પણ છે. કેસર કેરીનો ગુણ આ છે. ફાર્મે આમ તો ઘણા બધા મિત્રો આવતા હોય છે, કારણ કે એમને ત્યાં એન્ટ્રી દરેક માણસ માટે ફ્રી. ત્યારે એમના મિત્રો છે જે અહીંયા આજે આવેલા છે, પધારેલા છે. વરસાદનો મોસમ, જે મેં તમને પહેલાં જ કહ્યું કે ઘણા સમયથી વરસાદની આતુરતાનો જે લોકો રાહ જોઈ રહ્યા હતા, આજે અંત આવ્યો છે. અને અમે પણ આવ્યા છીએ તો સ્વાભાવિક છે કે પ્રેક્ષકો આવવાના છે. તો
આમની પાસે જાણ્યું. નામ સુમિતિ શર્મા. સુમિતિબેન તમે ક્યાંથી? અમદાવાદથી આવો? હા, અમદાવાદથી. ખાસ કરીને આજે અમદાવાદમાં ખૂબ જ જોરદાર વરસાદ પડ્યો અને એવા સમયમાં તમે મુલાકાત લીધી, કેવું મહેસૂસ કરી રહ્યા? શું ખાસ? ખૂબ જ આનંદ મેળવી રહી છું અહીંયા આવીને, અને અહીંયા નેચર ખૂબ જ સરસ રીતે, મયુરભાઈએ બહુ સરસ રીતે નેચરનો ઉપયોગ કરીને આવું બધું જે સેટઅપ કર્યું છે બહુ સારું છે. મયુરભાઈનો સ્વભાવ કેવો છે? ખાસ કરીને તમે એક બે વખત મળ્યા એમના મિત્ર બન્યા અને આવતા હોય અહીંયા, કેવું લાગે છે તમને? દરેક વ્યક્તિ માટે અહીંયા આવવાનું ફ્રી મયુરભાઈ આપે છે, કેવું છે? તમે શું કહો? એટલે એનો સ્વભાવ બહુ સારો છે, બધાને એક સરખા જ રાખે છે, પ્રેમાળ છે, બધાને પ્રેમ કરે છે, કોઈની માટે પ્રેમ, દેશ નહીં, પેલું નહીં, માત્ર પ્રેમ જ કરે છે, એક પર્યાવરણની મદદ કરે છે. બહુ ઓછા માણસો એવા હોય. શું કહેશો આપ? નામનું નામ જણાવો. અહમદાબાદ મેં રહેતે હો ઓર યહાં પે આતે હો, ક્યા ફીલ કરતે હો અહમદાબાદ ઓર યહાં કે બીચ મેં? અહમદાબાદ વહાં પે થોડા પોલ્યુશન રહેતા હૈ, પ્લાન્ટ્સ કમ હૈ, ઓર યહાં પે ઇતની ગ્રીનરી, ઇતના ખુલ્લા ઓર એટમોસ્ફિયર ઇતના અચ્છા રહેતા હૈ, ઇસલિયે યહાં પે બહોત અચ્છા. એક બીજા એક મયુરભાઈ ના મિત્ર અહીંયા આયા છે, અસર ભાઈ શું કહેશો? આ ફાર્મ વિશે કામ કરી તમે અહીંયા આજે હાજર રહ્યા છો, આવો સરસ છે. ઓક્સિજન લેવા માટે અહીંયા લોકો આવતા હોય છે, તો આપ પણ એકવાર પધારો ગ્રીનરીમાં, પર્યાવરણમાં, જ્યાં ખરેખર ઈશ્વરનો વાસ હોય છે. દર્શક મિત્રો, જે રીતે હાલ આપે જોયું કે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, વૃક્ષો અને ફરી એકવાર આજે રોપવામાં આવ્યા છે. આમ તો ગવર્નમેન્ટ વારંવાર પ્રયાસો કરતી હોય છે. હમણાં બે દિવસ પહેલાં શહેર પ્રમુખ, અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ હોય કે મેયર પ્રતિભાબેન જૈન હોય, તેમણે પણ વાસણા બેરેજમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ તેમણે પણ સ્કૂલોમાં જઈને વૃક્ષોનું વાવેતર કર્યું છે. ગવર્નમેન્ટના જે પહેલ છે, જે આગવી પહેલ કહેવામાં આવે કે વૃક્ષોનું જતન, તે ક્યાંક ને ક્યાંક સાકાર થતું દેખાઈ રહ્યું છે. તો તમે પણ એક વૃક્ષો વાવો એવી મયુરભાઈ વ્યાસની અને એચડી ન્યૂઝની ટીમની તમને અપીલ છે, કારણ કે વૃક્ષો હશે તો આપણું જીવન છે, વૃક્ષો છે તો માનવ છે. કમલેશ હોઈડા, હમ દેખેંગે ન્યૂઝ, અમદાવાદ.